મોરબીમાં પાન માવાની કાળબજરી રોકવા માટે પ્રાંત અધિકારી, સિટી મામલતદાર, ચીફ ઓફિસર, જીએસટી આસિસ્ટન્ટ, કમિશનર અને ફૂડ વિભાગના અધિકારીઓ હોલસેલ વેપારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં પાન માવા એજન્સીના હોલસેલના વેપારીઓ તેમજ એસોસિએશન પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અધિકારીઓ વેપારીઓને કાળાબજારી બંધ કરો નહીં તો કાર્યવાહી થશે તેવી ચીમકી આપી હતી. વેપારીઓએ જણાવેલ કે અમને માલ મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. અહેવાલ રવિ નિમાવત, મોરબી. આજે અમને પ્રાંત ઓફિસરે બોલાવ્યા હતા કે આપણે થોડીક આ માલની તમારી તકલીફ છે, થોડા કાળાબજાર થાય છે, એટલે એ વિશે અમને સૂચના આપી કે કોઈ કાળાબજાર કે સંગ્રહખોરી કરવાની નથી. અમે અમારા એસોસિએશનમાં આજથી 15-20 દિવસ પહેલાં અમે મેસેજ નાખી દીધો છે કે કોઈ પણ કાળાબજાર બ્લેક કરશે એને અમે 3 મહિના લગી માલ એનો જે કંપનીના ડીલરો છે એને માલ નહીં આપે, એ અમારી સૂચના જ છે. અને અમે સાહેબને કીધું છે કે અમારે કોઈ બ્લેક નહીં કરે, અમે બધા જ કંપની ભાવે જ માલ વેચી છીએ અને વેચશું. છતાંય જો કોઈ કાળાબજાર કરતા હોય તો તમને એનામાંથી એક્શન લેવાની છૂટ. हमारी एसोसिएशन के मुख्य सदस्यों को बुलाया गया था. हमें कुछ कुछ शिकायतें मिली थी कि कुछ लोग ब्लैक मार्केटिंग कर रहे हैं और सप्लाई अच्छे से नहीं हो पा रही है. तो शिकायतें मिलने के बाद में हम नगर पालिका के साथ मिलकर आज हमने एक मीटिंग की. इस मीटिंग का मेन पर्पज़ यही था कि डिमांड और सप्लाई चेन प्रॉपर रहे और जो भी लोग कुछ लोग इन्वॉल्व हैं तो उन पर कार्रवाई की जाएगी और हम अलग से टीमें भी बना रहे हैं.